આરોપીઓના કપડાં તેમજ રજૂ કરેલ હથિયારનું પંચનામું કરી મુદ્દામાલ કબજે કરવામાં આવેલો ફૂલસ્ટો. બાદમાં આરોપી શોભનાબેન વાઇફ ઓફ શૈલેષભાઈના ઓને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરેલ ફૂલસ્ટો. બાદમાં આ કામે કબજે કરેલ મુદ્દામાલની રવાનગી તૈયાર કરી પૃથ્થકરણ અર્થે એફએસએલમાં મોકલી આપેલ હતો ફૂલસ્ટો. તપાસના અંતે આરોપી શોભનાબેનની વિરુદ્ધમાં તેમજ બે બાળ આરોપીઓની વિરુદ્ધમાં અલાયદા ચાર્જશીટ કરવામાં આવેલા હતા ફૂલસ્ટો. બાદમાં આરોપી સંજય મોહન ઉકડિયાને ટ્રાન્સફર વોરંટના આધારે હસ્તગત કરી મજકૂરનું સરિસ્થિતિનું પંચનામું કરી ગુનાના કામે તારીખ 29/6/13 રોજ અટક કરેલ ફૂલસ્ટો. બાદ તારીખ 30/6/13 રોજ આરોપી ભાવનાબેન વાઇફ ઓફ મોહન ઉકડિયાને અટક કરી બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરેલ અને તેઓની બદલી થોરાડા પોલીસ સ્ટેશન ખાતે થતાં તારીખ 5/7/13 રોજ આ કામની આગળની તપાસ પીએસઆઈ બી ડિવિઝનના એનએસ મલેકને સોંપેલી હતી ફૂલસ્ટો. સદરવું શાહિદના પુરાવા દરમિયાન આંક ડેશ 124થી આરોપી શોભનાબેનને અટક કર્યાનું પંચનામું રજૂ થયેલ છે ફૂલસ્ટો. આંક ડેશ 125થી એફએસએલને મુદ્દામાલ કૃતકરણ કરવા યાદી સાથે રવાનગી કોમા વર્ણન અને પ્રશ્નોત્તરી તથા સત્તા અંગેનું પ્રમાણપત્ર કોમા આંક ડેશ 126થી એફએસએલની પહોંચ તથા આંક ડેશ 127થી વિશેરા પૃથ્થકરણની યાદી અને આંક ડેશ 128થી પહોંચ કોમા આંક ડેશ 129થી બ્લડ સેમ્પલ અંગેનું પ્રમાણપત્ર કોમા આંક ડેશ 130થી હોસ્પિટલવાળાઓને મુદ્દામાલ લઈ જવા કરેલ યાદી કોમા આંક ડેશ 131 અને આંક ડેશ 132થી આરોપી સંજય મોહન તથા ભાવનાબેનના બ્લડ સેમ્પલ લેવા કરેલ યાદી કોમા આંક ડેશ 133 એફએસએલની પહોંચ કોમા આંક ડેશ 134થી મુદ્દામાલની યાદી સાથે રવાનગી કોમા પ્રશ્નોત્તરી કોમા સીલનો નમૂનો તથા સત્તા અંગેનું પ્રમાણપત્ર કોમા આંક ડેશ 135થી એફએસએલનો રિપોર્ટ કોમા આંક ડેશ 136 સિરોલોજિકલ રિપોર્ટ કોમા આંક ડેશ 137થી જાહેરનામું રજૂ થવા પામેલ છે ફૂલસ્ટો. વધુમાં સદરું શાહેદ દ્વારા જે તે શાહેદોના લેવામાં આવેલ નિવેદનોની વિગત દર્શાવવામાં આવેલ છે ફૂલસ્ટો. સદરું શાહેદની બચાવ પક્ષ તરફે કરવામાં આવેલ ઉલટ તપાસની હકીકતો વંચાણે લેતા કોમા ફરિયાદ અંગે તેમને કોઈ અંગત જાત માહિતી નથી તેવું સ્વીકારે છે ફૂલસ્ટો. આમ કોમા હાલના શાહેદનો પુરાવો ધ્યાને લેતા તેઓએ બનાવ બાદ તપાસ કરેલ છે ફૂલસ્ટો. પરંતુ તપાસ દરમિયાન એકત્ર કરેલા પુરાવાઓ પૈકી કોઈ પણ પુરાવો યોગ્ય રીતે અત્રેની અદાલત સમક્ષ પુરવાર થયેલ નથી, જેથી તપાસ કરનાર અમલદારની જુબાનીના આધારે આરોપીઓને તકસીરવાન ઠરાવી શકાય નહીં.